સમગ્ર રાજ્યમાં દરેક લાભાર્થીને સહેલાઈથી કામ મળી શકે તે માટે દરેક તાલુકાની ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી મૂકવામાં આવશે. પરંતુ બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની ગ્રામ પંચાયતોમાં આ ઘટના તાળા જોવા મળે છે, જેથી આમ લોકો સહિત લાભાર્થીઓને પરેશાની ભોગવવી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદના વાતમ જૂના ગ્રામ પંચાયતમાં લાગેલા આ તાળા એક દિવસના નથી પણ વર્ષના 365 દિવસનો સમાવેશ થયેલો છે. આ ગ્રામ પંચાયત ભલે સરકારે બનાવી હોય પણ અહીં ચાલે છે સરપંચનો વહીવટ. ગામમાં ગ્રામજનોએ ગામના વિકાસને ધ્યાને લઈ ગ્રામ પંચાયતમાં સરપંચને મૂકવામાં આવ્યા છે, પણ કોઈ પણ દિવસ સરપંચ ગ્રામ પંચાયતમાં હાજર ન રહેતા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. એટલું જ નહીં પણ વાતમ જૂના ગ્રામ પંચાયતનો રેકોર્ડ ગામના તલાટી પાસે હોય છે, જેમાં દરેક ગામના લાભાર્થી અને આમ લોકોને દરેક સરકારી કામ માટે તલાટીની જરૂર પડતી હોય છે. પરંતુ આ ગ્રામ પંચાયતનો તલાટી સતત દિયોદર ખાતે રહેતો હોવાથી દરેક લાભાર્થીને કોઈ પણ કામ માટે દિયોદર સુધી આવવું પડે છે. અગાઉ પણ દિયોદર તાલુકાના તલાટીનો અહેવાલ ન્યૂઝ ચેનલો અને અખબારોમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં જવાબદાર અધિકારીએ તમામ તલાટીને પોતાના હેડક્વાર્ટર્સ રહેવા તાકીદ કરવામાં આવી હતી. પરંતુ દિયોદર તાલુકાના તલાટીઓ મનફાવે તેમ ફરજ બજાવી રહ્યા છે. વાતમ જૂના ગ્રામ પંચાયત સભ્યોએ આક્ષેપ કર્યો છે કે સરપંચ અને તલાટી એક સરપ થઈ ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવે છે ત્યારે અમને કોઈ પણ જાતના વિશ્વાસમાં લેતા નથી. ગ્રામજનોનો આક્ષેપ અને સભ્યોના રોષથી વાતમ જૂના ગ્રામ પંચાયતમાં અંધેરી નગરી જેવો વહીવટ ચલાવી રહ્યો છે, ત્યારે જવાબદાર જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે યોગ્ય નિવારણ લાવે તેવી આમ જનતાની માંગણી ઉઠી છે. દિલીપસિંહ રાજપૂત સાથે ગુજરાત ન્યૂઝ દિયોદર.